ભાવનગર જિલ્લાના કમળેજ ગામે રહેતા લાલજીભાઈ ચુરાજભાઈ મકવાણા ઉંમરવર્ષ 28 ના લગ્ન દોઢ માસ પૂર્વે શિહોરા તાલુકાના નવા ગામે રહેતા આશાબેન મકવાણા ઉંમરવર્ષ 25 સાથે થયા હતા. લગ્ન જીવનના થોડા દિવસો બાદ તે જ પતિ પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડાઓ થવા લાગ્યા હતા. પત્ની આશાબેનના કહેવા મુજબ તેમના પતિ વાલજીભાઈની દારૂ પીવાની લત અને પરસ્ત્રી સાથેના આડા સંબંધોની જાણ થતા આ બંને ટેવ છોડી દેવાનું કહેતા ઝઘડો થયો હતો. ગઈકાલે રાત્રિના ઉપરોક્ત કારણને લઈને ફરી ઝઘડો થતા આશાબેનને લાગી આવતા જાતે શરીર પર કેરોસીન છાંટી દીવા સળી ચાંપી સળગાવતા પતિ લાલજીભાઈએ તેમને બચાવવા જતા બંને ગંભીર રૂપે દાઝી જતા ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આપઘાતની કોશિશના આ બનાવ અંગે આશાબેનના પિતા તુલસીભાઈ મકવાણાએ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લગ્ન એ પવિત્ર બંધન છે અને પરસ્પરનો વિશ્વાસ અને લાગણી જીવનને સુખમય બનાવે છે, પરંતુ દારૂ અને આડા સંબંધો જુગાર જેવી કુટેવો કુટુંબનો વિનાશ અને વ્યક્તિના જીવન સાથે ગંભીર ઘટનાઓ કુટુંબ અને પતિ પત્ની માટે દુઃખદાયક જીવન બની રહે છે. તારીખ 2 ના એના લગ્ન લેવાના હતા, આજે તારીખ 21 છે, એટલે કમસે કમ 1.5 મહિનો મારી દીકરીને લગ્ન કર્યા થયા છે અને મારી દીકરીને આજે ન કરવાનું કરી બેઠી છે. એનું કારણ એ છે કે એના પતિ લાલજીભાઈ જીવરાજા એ કમળેજ રહે અને અમારી દીકરી પણ એના સાસરે હતી, બરાબર. તો એને અવળી સંગત કોઈ બીજી છોકરીને અરે લફરા અને કાંક પૈસા તો એને જે કાંઈ લીધી દીધી હોય એ તો મને ખબર નથી, અને થોડીક અને રોજ દારૂ પીવે અને મારપીટ કરાશે, બરાબર, અને દારૂ પીવે છે. તો મારી દીકરીએ એમ કીધું કે તેને દારૂ પીવો તો છતાં એનો મને વાંધો નથી, પણ કે આ જે આ બીજો છોકરીનો લફરો છે એ તમે બંધ કરી દો. તો તાકે એને એમ કીધું એ બંધ નહીં થાય, તારે તારે રહેવું હોય તો રહે કે તારા બાપને બોલે ને તારા લંબા ઘર ભેગા કરી દો. પણ છતાં એ બધું કરતાં આજે અમારી દીકરીએ જે પગલું ભર્યું છે તો એ મારા ઘેરે વહી આવ્યું હોત તો કોઈ વાંધો નહોતો, પણ એને એમ થયો કે મારા બાપાએ જે 1.5 મહિનો તો ખર્ચ કર્યો છે અને મને મારે નિશાન કેમ જવું, એટલે અવિચારે આ પગલું એને ભરી દીધું છે. એટલે આ માટે હું એમ કહું છું અને હું કોઈ પણ ફરિયાદ કરવા કે મારે ફરિયાદી પોલીસ કેસ કાંઈ કરવો નથી, પણ સમાજની દ્રષ્ટિએ જો આવા માણસો હોય તો એને અટકાવવા માટે મારો પ્રયત્ન છે કે કોઈ બેન દીકરીને ફરીવાર આવું પગલું ન ભરવું પડે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.